પાણીનો પોકાર. 25 વર્ષોથી ગામ લોકો કરે છે માંગ. કલાકો સુધી ઉભા રહેવું પડે છે કતારમાં. ઉનાળાની શરૂઆતમાં જ કફોડી સ્થિતિ. હજી તો ઉનાળાની શરૂઆત માત્ર છે અને આ વખતે ઉનાળો વધુ આકરો બનવાના પણ એંધાણ છે. જ્યારે કે એક તરફ પાણીની મોકાણ મંડાશે તેવા પણ અણસાર આપી દેવામાં આવ્યા છે. પણ ભાવનગર જિલ્લાનું એક એવું ગામ છે જે 25 વર્ષથી પાણી માટે વલખા મારી રહ્યું છે. આકરા ઉનાળા પહેલા જ ગામના લોકો ચિંતિત થઈ ગયા છે, કારણ કે તળમાં પણ પાણી ખાલી થતા ઉનાળો કેવી રીતે પસાર કરવો એક યક્ષ પ્રશ્ન બની ગયો છે. જોકે તંત્ર દ્વારા અહીંની નર્મદાની લાઈન તો નાખવામાં આવી છે, પણ નર્મદા આ લાઈન ગામ લોકો માટે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. આમ જોવા જઈએ તો ભાવનગર જિલ્લાના અનેક આંતરિયાળ ગામડાઓ ઉનાળાના પ્રારંભ પહેલા જ પાણીનો કપાત તો ભોગવી રહ્યા છે, ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગર પંથકના ભંડાર ગામની. તો ઉનાળાના પ્રારંભ પહેલા જ પાણી માટે વલખા મારી રહ્યું છે ભંડાર ગામ. આ ગામમાં છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી પાણી માટે કોઈ વ્યવસ્થા નથી. ગામમાં કોઈ પાણી માટે ઓવરહેડ ટેન્ક નથી તો પાણીની લાઈન પણ નથી. સમગ્ર ગામ પાણી માટે તળના પાણી પર નભે છે. ઘરની દીકરીઓને રાત્રિના 3 વાગ્યા સુધી પાણી માટે બોરિંગના હેન્ડપંપે લાઈનમાં ઊભું રહેવું પડે છે. આવી સ્થિતિમાં જ્યારે ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મહિલાઓ માંગ કરી રહી છે કે ગામના પાદરેથી પસાર થતી નર્મદાની લાઈનમાંથી જોઈન્ટ આપવામાં આવે અને નવી પાણીની પાઇપલાઈન નાખવામાં આવે, જેના લીધે મહિલાઓને પાણી માટે કલાકોની જહેમત ના ઉઠાવવી પડે. ભંડાર ગામ કોળી સમાજની સંખ્યા ધરાવતું ગામ છે અને ગામમાં ખાસ કરીને ખેતમજૂરી કરતા લોકો વસવાટ કરે છે. સંયુક્ત ગ્રામસભા હોવાને પગલે ભીગડા ગામના સરપંચ દ્વારા પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક કક્ષાએથી ગામને પાણી માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ભાવનગર જિલ્લાને હજી સુધી નર્મદાના પાણીની જરૂર એટલી હદે નથી, પરંતુ જિલ્લામાં કરવામાં આવતું આયોજન નબળું હોવાને પગલે અનેક ગામડાઓ ઘર આંગણે પાણી હોવા છતાં તરસ્યા રહે છે, ત્યારે તંત્ર આ વખતે પાણીનો ઉઠતો પોકાર સાંભળે તેવી ગામ લોકોની માંગ છે. ભૌમિક સિદ્ધપુરા, ઝી મીડિયા, ભંડાર. પાણી તકલીફ છે, 25 વર્ષ હતા અને વણ તો આ મહિના દિવસે તો હાવ તકલીફ છે. અને હું મારથા ધમાતું નથી, મારા આદમીને લઈને હું ધમમાં આવું છું. રાતે 3 વાગ્યાની પાણી ભચી વો. હા, સરકાર હવે અમારે પાણી જોવે. અને અહીંયા નર્મદાની આ લેન છે ને એ તૂટી ગઈ છે અને પાણી ના નીકળશે, પણ ભંડારમાં પાણી નથી દેતા. અમારા ગામની અંદર નર્મદા લેન નીકળી છે, પાણી અમારે પહોંચ્યું નથી. સરકાર એમ કહે છે કે બિલ બાકી છે, બાકી તો અમારે પાણી નથી આવ્યું. તમે બિલ ક્યાંથી સૂકવી? રળી રળીને સરકારને તમારે દેવાનું. અમુકને રાતથી બહેરા ભરે છે વોટર લેનમાં રહીને, પાણી આવતું નથી, બોરમાં ખૂટી ગયું છે પાણી. ઉનાળો શરૂઆત થઈ એટલે મહિનાથી શરૂઆત થઈ ગઈ છે. નવા અમારે આખું 6 મહિના આવે ક્યાં સુધી આ કરવાનું અમારે? બિલકુલ અમારા ગામ તળમાં પાણી નથી. હેન્ડપંપ છે એ બધા ખાલી પડ્યા છે. 10 કે 15 મિનિટ ચાલે એટલે હેન્ડપંપમાં પાણી પૂરું થઈ જાય છે. પ્લસ પાદર અમારા લાઈન નીકળી છે, પણ નર્મદાની લાઈન નીકળી હોવા છતાં અમને અહીંયા ગામ સુધી નર્મદાનું પાણી પહોંચ્યું નથી. નર્મદાના પાણીના બિલ અમારી પાસે માગે તો એ પાણીનું વગર પાણી અમારે બિલ કેમ આપવું? સરપંચને રજૂઆત કરીએ એટલે સરપંચ અમને આ બતાવે છે કે આપણું બિલ બાકી છે, એટલે અમારે આ તમને રજૂઆત કરવી પડે છે. અને પાણીનો પ્રશ્ન એટલો બધો અઘરો છે અત્યારે કે ગામની અંદર મજૂર વર્ગ છે ટોટલ, એમાં કોઈ પૂરું મજૂરીએ થઈ શકતું નથી બહેનો, અને ભણવા વાળી દીકરીઓ કોઈ ભણતરમાં પૂરું ધ્યાન આપી શકતી નથી.
જ પ્રોબ્લેમ છે. નાના નાના છોકરા મેં કે અમે ટેમે રાંધી નથી એકતું, રાંધવા રહી તો પાણી વગર ના રહેવી છે. એટલે અમને આ ભંડાર ગામની અંદર અમને પાણી વાળા કરો, ડાર પાડીને વ્યા જાય, પાંચ મહિના ડાર હાલે છે, પછી કા મોટર બગડી જાય, કા કે પાણી નથી આવતું, પછી કાંઈ કોઈ હામું આ ભંડારની અંદર કોઈ જોતું નથી. એટલે લેન અમારે ખોડિયાર માની ધાર છે, ના દસ વર્ષથી નખાણી છે, પાણી સાલું છે છતાં ભંડાર ગામની અંદર પાણી પહોંચાડતા નથી. એટલે અમારે સો વાતની એક જ વાત છે, અમને ભંડારમાં પાણી આપો. અમારે જે કોઈ માણસ ગુજરી જાય ભંડારની અંદર તો અમારે પાણીનો કેટલી તકલીફ રહે, અમને નાવાનું પાણી નથી મળતું. તો સ્મશાન હોય તો પાણી ના અવેડા હોય, ગામમાં અવેડા હોય પણ પાણી છે નહીં, તો અવેડા તો નકરા જ છે ભંડારની અંદર બે ત્રણ, પણ પાણી વગરના, પાણી પાણી વગરનું અમારે નાવું ધોવું હોય તો અમારે કેમ નાવું. અને અમારા ગામના ટીકા કરીને વ્યા જાય છે, મહેમાન લોકો આવે છે અહીંયા ભંડારની અંદર તો એમ કે લે અહીંયા તો નાવાનું પાણી પણ નથી, તો અમારા ગામની આબરૂ હોતન વહી જાય છે. એટલે હોવાતની એક વાર અમારા ભંડારની અંદર પાણીવાળા અમને કરી દો, બીજું અમારે કઈ. અને નર્મદા લેને જ અમારે જોઈએ, દસ વર્ષથી એ ભૂંગળા ઠપકારીને વયા ગયા છે, પછી એને હામું જોયું નથી ભંડારની અંદર, એટલે અમારે ડાર જોતા નથી. અમને પાણી આખા ભંડારની અંદર તમે જાઓ, અવડા અવડા છોકરા પાંચ વાગે છોકરીઓ નિશાળે જાય, નિશાળે જાય એટલે મમ્મી એમ કે જાઓ બેટા પાણી ભરવા જાઓ, ચાર જણિયું પાંચ જણિયું દાંડલે ટીંગાઈ જાય, એ છતાં પાણી આવતું નથી. ભંડારમાં બે ત્રણ ડંકી સાલું છે, બીજી ડંકી નથી, ક્યાંય ડંકીમાં પણ પાણી નથી, ઊંડા તરમાં નથી, વાળિયુંમાં નથી, ક્યાંય પાણી નથી. અમારે પાણી નહીં હોય ને તો અમે હવે જઈશું ગાંધી સમૃદ્ધિમાં, અમે છે ને કેવું ના જઈને કે અમારે પાણી જોઈએ છે, અમારે મજૂરી કરવી, અમારા બાળ બચ્ચાનું કરવું કે અમારે કરવું હું, એટલે અમને પાણી આપો. કે બધી બહેલા કોઈ માંદી બાઈ બાયું માંદ્યું હોય, ડોશીમાં માંદા હોય તો અમારે એની સેવા કરવી કે પાણી ભરવું. જો રાતે અથવા અગિયાર વાગે અમે આવીએ, અગિયાર વાગ્યાથી સાડા બાર સુધી પાણી ભરવી, પછી એક કલાક હોવી તા ત્રણ વાગે તા બૈરા પાણી ભરે, પાંચ વાગે અમારે મજૂરી અમારા એડમિન જતા હોય એનું ટિફિન કરવું કે અમારે પાણીમાં રહેવું, એટલે અમારે એ કાંઈ કરવું નથી. મતદાન જોતું એટલે પંદર દી પાણી એવું આપે ને કે વાત પૂછો અમને એવા ગેળવી દે કે અમારે મતદાન નહીં પાણીવાળા જ તમે સવો, પણ અમને એમ થાય પછી પાંચ દી જાય ને એટલે પાણી ભંડારમાં નથી. પાણી તો પચીસ વર્ષ તો આવીને એવી પ્રોબ્લેમ છે, હજી ઉનાળા બે હતા પચીસ દિવસ તો પાણી નથી, તો અમે રાત દિવસ પાણી હાટો અમે જાગીએ છીએ, નાના નાના બસડા મૂકી, નાના નાના ઘટા ડોહલા, અને એને રાખવા કે નાના છોકરાને રાખવા કે શું કરવું, અમારે મજૂરીએ જવું તો શું કરવું, અમારે તો પાણીની પ્રોબ્લેમ છે અમારે, તો અમને આ પાણી અમને સગવડતા કરી દો, અને મતદાન આવે ત્યારે કે મત દો, અમે મત દઈએ છીએ બધી કે તમને સગવડતા કરી દેવી પાણીની, તો અમારા ગામમાં કોઈ વસ્તુની આ સગવડતા નથી. જો તમે તમારા ગામનું સ્થાન આ લોકપ્રિય કાર્યક્રમમાં ઈચ્છો છો તો અમને આ સરનામે લખો, 201-208 વેનસ એટલાન્ટિસ, આનંદનગર રોડ, પ્રહલાદનગર, અમદાવાદ, ગુજરાત, પિનકોડ 380015. તમે અમને ઈમેલ પણ કરી શકો છો, અમારું ઈમેલ આઈડી છે ગામડાની વાત.z24kalak@gmail.com.